સૌથી પહેલા 31 ડિસેમ્બરને લઈને ચર્ચા ઘણી થતી હોય છે અને અત્યારે તો મોટાભાગના યુવાનો ખાલી આયોજન કરતા હોય છે કારણ કે એક દિવસ માટેનું એક ઉજવણી કરવી છે પણ એમાં કઈ રીતે આપ જોવો છો કે એમાં નુકસાન અને દૂષણ કયા કયા જોવા મળે છે નોર્મલી બે રીતના આયોજન થતા હોય પ્રાઇવેટ પાર્ટીઝ જે હાઈ ફાઈ કલ્ચર વાળા હોય ને એ લોકો પ્રાઇવેટ પાર્ટીઝ કરે બિલકુલ પોતાના ફાર્મ હાઉસ પર કરે ઘણી વાર તો બબ્બે દિવસો પાર્ટી ચાલતી હોય 30 તારીખ થી મંડી પડતા હોય તો 31 તારીખ રાત સુધી એટલે પહેલા 10 તારીખ સવાર સુધી ચાલતી હોય એટલે આ એક ફેશન પહેલા હતી બિલકુલ મને યાદ છે મારા કોલેજના ટાઈમમાં બી મેં પાર્ટી કરી છે કશો જ એમાં એ નથી કારણ કે પાર્ટી કરો ફ્રેન્ડ્સ ને બોલાવો પણ પેલી વાળી પાર્ટી નહીં પેલી ટિંગ ટિંગ વાળી પાર્ટી નહીં હવે તો સરકાર ગુજરાત સરકારે ના ના એ બધી ક્લેરિફાઈ પણ મસ્તી મજા કરવાની એટલે ઇટ્સ અ માઇન્ડસેટ અને પણ નોટ ધેટ માઇન્ડસેટ કે આડાઅવળી મસ્તી મજા કરવાની બરાબર છે લિમિટેડ જે મસ્તી કહેવાય ને કે આપણે જે યુથ ની મસ્તી હોય પેલી આડીઅવળી ને પણ નોર્મલ યુથ ની મસ્તી એવી મસ્તી કરવાની પણ હવે શું થયું ધીરે ધીરે જસ્ટ ટેલ યુ ધ સ્ટોરી કે ધીરે ધીરે એવું થયું કે આ જે પાર્ટીઝ હતી એ ચેન્જ કન્વર્ટ થઈ ગઈ કમર્શિયલ પાર્ટી કે લેટ અસ 4 જણનું ગ્રુપ હોય જે લોકોના બધા ફ્રેન્ડ્સ બી બહુ બધા હોય હાઈ ફાઈ ફ્રેન્ડ બી એની બે લોકો શું 500, 1000, 2000, 3000 ના પાસીસ ચાલુ અને પછી એનાથી ફાયદો શું એ લોકો શું એ લોકોનું પોકેટ મની ગણે પછી ત્યારે એની ફ્રેન્ડ સર્કલ કહે કે ભાઈ પાર્ટી ને એસી ઠંડી પાર્ટી ની છે ગરમ ગરમ પાર્ટી જઈએ એટલે ગરમ ગરમ નો મતલબ પેલા બધા આડાવલા કામ જેવા ખાલી દારૂ નહીં પણ બીજી બધી બી પેલું બહારગામ થી બોલાવે તમને આઈડિયા છે એ બી આવે એટલે એ લોકો ગરમ ગરમ પાર્ટી કે એટલે એના માટે પછી થોડા પૈસા બી લોકો વધારે આપવા થાય કારણ કે જે બીજા ફ્રેન્ડ હોય જરૂર નથી કે બધા પાસે પોતાની ગર્લફ્રેન્ડ હોય બધા પાસે કોઈ હોય એટલે એ લોકો થાય કે ભાઈ આવી પાર્ટીમાં અમને આવી રીતે બીજું તૈયાર મળશે અને અમને એમાં મજા આવશે એટલે આ આખું આખું જે ફંડામેન્ટલી જે એક તહેવાર હતો જેને આપણે એક ઉજવવાની પોઈન્ટ હતો એ હવે આવી રીતે નેગેટિવલી ઉજવવામાં આવે છે.